નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણાવવાની શરૂઆત કરીશું, બરોબર છે? તો એમાં ધોરણ 6 ગણિત, તો કે ગુણોત્તર અને પ્રમાણ, ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ, એમાં આપણે પેજ નંબર 32 ઉપર પહોંચ્યા હતા, બરોબર છે? તો પેજ નંબર 32માં દાખલા નંબર 6, તો કે દરેકના જવાબ લખો, એટલે આ બોક્સમાં જે ખૂટે છે એ લખવાનું છે, અથવા તો જે ઘટે છે એ લખવાનું છે, બરોબર છે? તો હવે અહીંયા આપણને હવે 2 ના છેદમાં 3 આપેલા છે, અહીંયા ખાલી 8 આપેલા છે, તો અહીંયા શું આવશે તો એ આપણે જોવાનું છે, બરોબર? તો અહીંયા 8 છે તો 4 2 8, અહીંયા એવી કઈ સંખ્યા આવશે તો 4 4 કેન્સલ થઈ જશે, તો કે 4 3 12, તો 4 4 કેન્સલ થઈ જશે, તો અહીંયા 2 ના છેદમાં 3 આવી ગયા, અને અહીંયા પણ 2 ના છેદમાં 3 આવી ગયા, તો અહીંયા શું આવશે 8 ના છેદમાં 12, બરોબર છે? સમજાઈ ગયું? એ જ રીતે અહીંયા, તો અહીંયા આપણને 14 આપેલા છે, બરોબર? હવે 14 ના છેદમાં અહીંયા 3 લઈ આવવા હોય, એટલે આ સંખ્યા આપણે જોતી હોય આખી 2 ના છેદમાં 3, તો અહીંયા શું લઈ આવવું પડે આપણે? તો 14ના ભાગ પાડો દે, 7 2 14, નો નીચે પણ એ જ રીતે ભાગ પાડવાના, જેથી કરીને 7 7 કેન્સલ થઈ જાય અને 2 ના છેદમાં 3 વધવા જોઈએ. તો આપણે અહીંયા કરીશું 21 21ના ભાગ પાડો જોઈએ, 7 3 21, બરોબર? તો 7 7 કેન્સલ થઈ જશે, તો આવ્યું શું ગયું 2 ના છેદમાં. તો હવે આખાનામાં શું આવશે તો 21, બરોબર છે? સમજાઈ ગયું? હવે એ જ રીતે અહીંયા પણ 2 ના છેદમાં 3 આપણે કરવા હોય, તો નીચે આપણને 24 આપેલા છે, તો સૌપ્રથમ 24ના ભાગ પાડો જોઈએ, તો કે 6 4 24, બરોબર છે? બરોબર છે ને? 6 4, અથવા તો એમ પણ થઈ શકે 12 2, અથવા તો એમ 8 ગુણ્યા 3, 8 3 24 આવી ગયા. તો અહીંયા ઉપર હું મૂકીશું તો અહીંયા 2 ના છેદમાં 3 આપો જવાબ આવી જશે, તો અહીંયા 16 મૂકીશું, એટલે 8 2 16 થઈ જાય, તો 8 8 કેન્સલ થઈ જાય, તો 2 ના છેદમાં 3 2 ના છેદમાં 3 સરખું થઈ ગયું, તો અહીંયા શું મૂકવાના 16. તો એ જ રીતે હવે અહીંયા, તો અહીંયા શું મૂકીશું 22 ના છેદમાં 33, તો 11 2 22 થાય, આના ભાગ પાડો એટલે 11 2 22, હવે આના ભાગ પાડવાના, તો કે 11 3 33, તો 11 11 કેન્સલ, તો 2 ના છેદમાં 3 જવાબ આવી ગયો સરખો, તો અહીંયા મૂકીશું આપણે 11. તો એ જ રીતે આપણે હવે બીજા દાખલામાં કરવાનું છે. અહીંયા 2 ના છેદમાં 3 આપેલા હતા આપણને, તો અહીંયા આપણને હવે 3 ના છેદમાં 4 આપેલા છે, તો 9ના ભાગ પાડો જોઈએ, તો 3 3 9 થાય, બરોબર? હવે અહીંયા આપણને 4 લઈ આવવા હોય અહીંયા, તો કઈ સંખ્યા મૂકવી પડે? તો કે 12, તો કે 4 3 12, તો 9 ના છેદમાં 9 આવી ગયા, અને 12 આપણે શોધવાના હતા એ આપણે મળી ગયા 12, અહીંયા 3 3 કેન્સલ થઈ જશે, અને 3 ના છેદમાં 4 એ આપણો જવાબ. હવે અહીંયા આપણને 3 ના છેદમાં 4 લઈ આવવા હોય, તો નીચે આપણને 16 આપેલા છે, બરોબર? તો 16ના ભાગ પાડો જોઈએ, 4 ગુણ્યા 4, એટલે 16ના ભાગ પડી ગયા ચોકે ચૂકે 16, બરોબર? તો હવે ઉપર અહીંયા શું આવશે, તો જેથી કરીને અહીંયા સંખ્યા આવી જાય, લખો 3 ના છેદમાં 4 આવી જાય, તો અહીંયા આપણે મૂકીશું 12, તો 12ના ભાગ પાડો જોઈએ, 4 3 12, 4 4 કેન્સલ થઈ ગયા, જવાબ શું આવ્યો 3 ના છેદમાં 4 જવાબ આવી ગયો, તો અહીંયા આવશે 12, બરોબર? હવે અહીંયા આપણને 15 આપેલા છે, તો 15ના ભાગ પાડો જોઈએ, 5 ગુણ્યા 3, 5 3 15 થાય. હવે અહીંયા 3 ના છેદમાં 4 લઈ આવ્યો હોય, તો અહીંયા કઈ સંખ્યા મૂકવી પડે? તો કે 20ની મૂકો જોઈએ, તો કે 5 4 20, એના ભાગ પડ્યા, 5 4 20, 5 5 કેન્સલ, તો 3 ના છેદમાં 4 3 ના છેદમાં 4 સરખા થઈ ગયા, તો અહીંયા આવશે 20. એ જ રીતે ચોથું જોઈએ, તો અહીંયા આપણને 28 આપેલા છે છેદમાં, 28ના ભાગ પાડો દે, 7 4 28, અહીંયા આપણે કઈ સંખ્યા મૂકીશું તો નીચે છે ઉપર 3 આવી જાય, બરોબર? તો અહીંયા મૂકીશું આપણે 21, તો 7 3 21 થઈ જશે, 7 7 કેન્સલ, વધુ શું 3 ના છેદમાં 4, અને 3 ના છેદમાં 4 સરખા થઈ ગયા, તો અહીંયા આવશે 21 ના છેદમાં 28. તો એ જ રીતે ત્રીજો દાખલો હવે આપેલું છે આપણને, 6 ના છેદમાં 7, બરોબર છે? હવે આપણને અહીંયા 21 આપેલા છે, તો ઉપર શું આવશે,
એકવીસના ભાગ પાડો દે, સાત તેરી એકવીસ એટલે સાત ગુણ્યા ત્રણ થયો, સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસના ભાગ પડ્યા સાત ગુણ્યા ત્રણ, બરોબર છે. હવે ઉપર શું આવશે, જેથી કરીને છના છેદમાં સાત આવવા જોઈએ, તો કે છ તેરીને અઢાર, તો ત્રણ ત્રણ કેન્સલ થઈ ગયા, છના છેદમાં સાત આવી ગયા, તો શું મૂક્યું આપણે, અઢાર, બરોબર છે. એ જ રીતે આપણને કાઉન્સમાં ઉપર ચોવીસ આપેલા છે, તો છ ચોખ્ખું ચોવીસ, ઉપર છ આવી ગયા, તો નીચે ચોવીસ કયા પાડામાં આવે બીજું, બોલો જોઈએ ચોવીસ કયા પાડામાં આવશે, તો કે સાત ચોખ્ખું અઠ્યાવીસ, તો અહીંયા આપણે અઠ્યાવીસ મૂકે, ચાર ચાર કેન્સલ થઈ ગયા, તો અહીંયા છના છેદમાં સાત આવી ગયા, બે જગ્યાએ છના છેદમાં સાત અને અહીંયા છના છેદમાં સાત, બરોબર, તો અહીંયા આવશે અઠ્યાવીસ. હવે અહીંયા આપણને પાંત્રીસ આપેલા છે, ઉપરની સંખ્યા આપણે શોધવાની છે, તો સાત પાંત્રીસના ભાગ પાડો દઈએ, સાત પંચા પાંત્રીસ, તો ઉપર આપણે છ લઈ આવવા હોય તો શું કરવું પડે, તો છ પંચાને ત્રીસ, છ ગુણ્યાને પાંચ, પાંચ પાંચ કેન્સલ, છના છેદમાં સાત આવી ગયા, તો અહીંયા આવશે ત્રીસ, આ ત્રીસ અહીંયા આવી જશે, બરોબર. ઉપર આપણને અડતાલીસ આપેલા છે, તો છ અઠા અડતાલીસ, બરોબર છે. હવે નીચે આપણે સાત જોતા હોય તો સાત અઠા છપ્પન, તો આઠ આઠ કેન્સલ, છના છેદમાં સાત આવી ગયા, તો અહીંયા શું આવશે છપ્પન, બરોબર છે. એ જ રીતે ચોથો દાખલો જોઈએ આપણે, તો ચારના છેદમાં પાંચ આપેલા છે, બરોબર, ચારના છેદમાં પાંચ અહીંયા કરવાના છે, સરખા કરવાના છે, એટલે પંદર આપે છે, તો પાંચ તેરી પંદર થાય, બરોબર. તો ઉપર અહીંયા ત્રણ લઈ આવવા માટે શું કરવું પડશે આપણે, તો અહીંયા આપણે બાર કરવા જોશે, એટલે ચાર તેરીને બાર, ત્રણ ત્રણ કેન્સલ થઈ જાય આવી જાય, એટલે તો વધ્યું શું, ચારના છેદમાં પાંચ, તો એ અહીંયા આપેલા છે, તો અહીંયા શું મૂકશું આપણે, બાર. અહીંયા આપણને સોળ આપેલા છે, તો ચોકે ચોકે સોળ થઈ જાય, બરોબર. અને અહીંયા કરીશું પાંચ ચોખ્ખું વીસ, તો ચાર ચાર કેન્સલ, તો ચારના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ આવી ગયા, તો અહીંયા આવશે વીસ. એ જ રીતે ચોથું જોઈએ, ત્રીજું, ત્રીસ આપેલા છે છેદમાં, તો પાંચ છ ત્રીસ થાય, બરોબર. ઉપર એવી કઈ સંખ્યા છે જેથી છ છ કેન્સલ થઈ જશે, બરોબર, તો કે ચોવીસ, તો કેવી રીતે છ ચોખ્ખું ચોવીસ, તો છ છ કેન્સલ થઈ ગયા, વધ્યું શું, ચારના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ, તો ઉપર આવશે ચોવીસ. એ જ રીતે બત્રીસ આપેલા છે અહીંયા, બત્રીસ એટલે કે સોળ દુ બત્રીસ, બરોબર છે. અથવા તો આઠ ચોખ્ખું બત્રીસ થાય, આઠ ચોખ્ખું બત્રીસ થાય. હવે છેદમાં શું કરીશું, તો ચાલીસ આવશે, આઠ પંચાને ચાલીસ, આઠ આઠ કેન્સલ, ચારના છેદમાં પાંચ, અહીંયા ચારના છેદમાં પાંચ, તો અહીંયા આવશે ચાલીસ, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું બધાને, સરસ. તો ચાલો પેજ નંબર તેત્રીસ ઉપર આવી જાઓ બધા. હવે પેજ નંબર તેત્રીસ ઉપર દાખલા નંબર સાત, બરોબર. હવે જેએલ હાઈસ્કૂલમાં એક વર્ગમાં છવ્વીસ છોકરીઓ અને ઓગણચાલીસ છોકરીઓ છે, છોકરાઓ છે, તો પહેલું છોકરીઓ અને છોકરાઓનો, બીજું છોકરાઓનો અને છોકરીઓનો, ત્રીજું છોકરીઓ અને કુલ સંખ્યાનો, અને ચોથું છોકરાઓનો અને કુલ સંખ્યાઓનો ગુણોત્તર આપણે શોધવાનો છે, બરોબર. તો છવ્વીસ છોકરી છે અને ઓગણચાલીસ છોકરા છે, તો કુલ સંખ્યા આપણે પહેલાં શોધી લઈએ, તો કે છવ્વીસ છોકરી છે અને ઓગણચાલીસ છોકરા છે, તો ઓગણચાલીસ છોકરા, બરોબર. તો કુલ સંખ્યા કેટલી થઈ, બેનો સરવાળો કરવાનો, નવને છ, પંદરનો પાંચડો, બધી પડી એક, ત્રણને બે પાંચને એક છ, તો કુલ સંખ્યા કેટલી થઈ, કુલ સંખ્યા બરાબર પાંસઠ. તો હવે આ પેલું જોઈએ, છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર પેલું કરીને આમ લખવાનું, તો કે છોકરી અને છોકરાનો ગુણોત્તર બરાબર
છોકરી કેટલી છે તો કે 26 ના છેદમાં છોકરા કેટલા છે તો કે 39 બરોબર આનો આપણે ગુણોત્તર શોધવાનો છે 26 ના ભાગ પાડો જોઈ તો કે 13 દૂ 26 અને છોકરા કેટલા 39 39 ના ભાગ પાડો તો કે 13 તેરી 39 સરખો શું છે તો કે 13 13 સરખા છે તો વધ્યું શું 2 ના છેદમાં 3 તો એનો ગુણોત્તર શું થયો 2:3 તો એ એક આપણો જવાબ હવે બીજું જોઈએ બીજું શું આપેલું છે છોકરાઓનો અને છોકરીઓનો ગુણોત્તર હવે છોકરાઓ તો હવે છોકરા અંશમાં રાખવાના એટલે પહેલાં છોકરાઓ કીધા છોકરા કેટલા છે તો કે 39 અને છેદમાં છોકરીઓ કેટલી છે તો કે 26 આમાં કર્યું એ જ રીતે કરવાનું ભાગ પાડવાના 13 3 39 હવે 26ના ભાગ પાડો 13 2 26 સરખું ઉડી જાય 13 13 કેન્સલ 3ના છેદમાં 2 વધ્યા તો જવાબમાં આવશે 3:2 બરોબર એ જ રીતે ત્રીજું જોઈએ આપણે છોકરીઓ અને કુલ સંખ્યા છોકરીઓ કેટલી છે તો કે 26 છોકરીઓ છે હવે કુલ સંખ્યા કેટલી મળી આપણને અહીંયા 65 આ બેનો સરવાળો કર્યો એટલે કુલ સંખ્યા 65 તો અહીંયા કરીશું આપણે 65 હવે 26ના ભાગ પાડો જોઈ 13 2 26 હવે 65ના ભાગ પાડો તો કે 13 5 65 થાય તો 13 13 કેન્સલ એટલે 2:5 બરોબર તો હવે અહીંયા જવાબમાં આવશે 2:5 સમજાઈ ગયું સરસ એ જ રીતે ચોથું જોઈએ હવે છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર છોકરાઓ કેટલા છે તો કે 39 તો એ ઉપર લખવાનું છેદ કરીને કુલ સંખ્યા કેટલી છે તો કે 65 તો 65 છેદમાં હવે 39ના ભાગ પાડો જોઈએ તો કે 13 13 39 હવે 65ના ભાગ પાડો તો કે 13 5 65 થાય હવે 13 13 કેન્સલ તો જવાબમાં આવશે 3:5 બરોબર છે સમજાઈ ગયું બધાને સરસ તો ચાલો હવે દાખલા નંબર 8 ઉપર જઈએ આજ માટે એટલું રાખીશું બરોબર છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું બધાને તો હોમવર્કમાં સાંભળી લેજો આજે મેં જેટલું કરાવ્યું છે એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને તમે જે લખી લીધા છે એમાં લખવાનું છે બરોબર છે અને દાખલા નંબર 7 જેવો જ દાખલા નંબર 8 છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો જો આવડે તો ટ્રાય કરવાની નક્કર કાલે કરાવીશ બરોબર છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો